હેલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ ધોરણ નવ ઇંગ્લિશ ડોલ્ફિનમાં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ રીડ નાઇન ધ અગલી ડકલિંગ કદ્રુપુ બતકનું બચ્ચું પાર્ટ ટુમાં આજે આપણે આગળ જોઈશું એ પહેલા અગાઉ આપણે ભણ્યા વિદ્યાર્થી મિત્રો કે માદા બતક પોતાના ઈંડા સેવવા માટે બેઠી છે અને કહે છે સરસ એવા ઈંડા સેવે છે અને એમાંથી પાંચ રૂપાળા બચ્ચા બહાર નીકળ્યા છે એક ઈંડું સેવાતું નથી એનું કોચનું કઠણ હોય છે એટલે થોડો સમય ફરીથી એના પર એ ઈંડા પર બેસે છે અને એમાંથી એક કે છે થોડા સમય પછી એક બચ્ચું બહાર નીકળે છે અને એ બચ્ચું વિદ્યાર્થી મિત્રો મોટું હોય છે અને એ બચ્ચા જ્યારે બહાર નીકળે છે ત્યારે કદરૂપું લાગતું હોય છે અને બીજા બચ્ચાઓ કરતાં ઘણું મોટું હતું એટલે માદા બતક પણ એવું કહે છે કે આ મારું બચ્ચું ના હોઈ શકે વાડીમાં બીજા પ્રાણીઓ મરઘા બકરા એ પણ આ બચ્ચાની મજાક ઉડાવતા હોય છે કે કદરૂપું બતકનું બચ્ચું વિદ્યાર્થી મિત્રો આ બચ્ચું જે હતું એ ઉદાસ થઈ જાય છે કે બધા મને તિરસ્કારે છે મારી કોઈને જરૂર નથી એ નિશાસો નાખે છે કે હું કદરૂપું છું છેવટે એ પોતાનું ફાર્મ હાઉસ છોડી દે છે અને વિશાળ દુનિયામાં ચાલ્યું જાય છે અને સંતાવા માટે અનુકૂળ જગ્યા શોધે એ પહેલા શિકારીની બંદૂકમાંથી ગોળીઓ છૂટે છે અને જંગલી બતકો મરવા માંડે છે પણ આ જે બતકનું જે બચ્ચું હતું એ બચી જાય છે એટલે વિચારે છે કે હું કદરુપુ હોવાના કારણે શિકારીએ મને માર્યું નહીં થોડી ક્ષણો પછી ઊંચા ઘાસમાંથી મોટો કૂતરો આવે છે અને એના પર હુમલો કરવાનો પ્રયત્ન કરે છે પણ એ ખાલી એને સૂંઘીને જતો રહે છે ત્યારે આ બચ્ચું કે છે ભગવાનનો આભાર માનવો જોઈએ કારણ કે મારા કદરૂપા દેખાવના કારણે આ કૂતરાએ પણ મને માર્યું નહીં અને હું એટલું બધું કદરુપું હોઈશ કે કૂતરો પણ મને ના અડક્યો અને બચ્ચું એવું સ્વગત બોલે છે વિદ્યાર્થી મિત્રો અને આજે આપણે પાર્ટ ટુમાં માં આગળ શીખીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ ભણીએ આકાશમાં ઊંચે જોવે છે ઊંચે અને જોવાનું થયું અહીંયા લુક અપવાડ ટુ લુક અપવાડ એટલે કે ઉપર જોવું એને તક મળી અને તેને ઉપર જોવાનું થયું ધેર હી સો

અને કહે છે આ બે તકનું જે બચ્ચું છે ઘેજ એટલે ની સામે તાકીને જોવું તે તેઓની સામે તાકીને જોઈ રહ્યું આશ્ચર્ય સાથે તાકીને જોઈ રહ્યું હી થોટ તેણે વિચાર્યું હી હેડ નેવર સીન એનીથિંગ સો બ્યુટિફુલ એન્ડ બ્રિલિયન્ટ એણે વિચાર્યું કે આવું સુંદર અને તેજસ્વી દ્રશ્ય એણે ક્યારેય જોયું નથી ધ બર્ડ સૂન ડિસઅપિયર અને આ પક્ષીઓ ડિસઅપિયર એટલામાં અદ્રશ્ય થઈ ગયા ઇન ટુ ધ સ્કાય એન્ડ હી ફેલ્ટ લોનલી લોનલી એટલે એકલા પડી જવું અને એવામાં આ જે પક્ષીઓ છે એ અદ્રશ્ય થઈ ગયા અને તે એકલું પડી ગયું એકલતા અનુભવવા લાગ્યું વિદ્યાર્થી મિત્રો એટ લાસ્ટ છેલ્લે કેમ ધ બ્યુટિફુલ સ્પ્રિંગ એન્ડ વિથ ઇટ બ્યુટિફુલ સ્પ્રિંગ એટલે કે વસંત ઋતુની સુંદર વસંત ઋતુની વાત છે છેવટે હુફાળો સૂર્યપ્રકાશ લઈને સુંદર વસંત ઋતુ આવી કે છે વોર્મ સનસાઈન હુફાડો સૂર્યપ્રકાશ સુંદર સુંદર ઋતુ આવી હુફાળો સૂર્યપ્રકાશ લઈને સ્લોલી ધ લિટલ ડકલિંગ ગ્રીવ સ્ટ્રોંગર એન્ડ સ્ટ્રોંગર ધીમે ધીમે આ નાનકડું બતકનું બચ્યું ગ્રીવ ગ્રોનું ભૂતકાળ છે વિકાસતું ગયું સ્ટ્રોંગર એન્ડ સ્ટ્રોંગર વધુ ને વધુ મજબૂત બનતું ગયું એનામાં શક્તિ આવવા લાગી

એ જ્યારે ઉડતું ઉડતું એ બગીચામાં જે સરો બગીચાની અંદર મધ્યમાં સરોવર ત્યાં પહોંચ્યું એટલે એણે એવા સફેદ રંગના પક્ષીઓ જોયા લાઈક ધ વન્સ હી હેડ સીન ફ્લાઈંગ ઇન ધ સ્કાય તેણે એક વખત જે આકાશમાં એવા સફેદ રંગના પક્ષીઓ જોયા હતા એવું એને નવાઈ લાગી દે હેડ લોંગ નેક્સ એન્ડ લોંગ બેક્સ તેઓને લાંબી ગરદનો અને લાંબી ચાંચો હતી એન્ડ દે સ્વામ ગ્રેસફુલી ઇન ધ સ્કાય

અને પક્ષીઓ દ્વારા એને અપમાનિત કરવામાં આવે એને ચીડવામાં આવે એને અપમાનિત કરવામાં આવે તેવું પાસે પહોંચે તે તે પહેલા હી ટુ ધેમ એન્ડ તરતું તરતું તેમની પાસે ગયું અને બોલ્યું બ્યુટીફુલ બર્ડ્સ રૂપાળા પક્ષીઓ સુંદર પક્ષીઓ પ્લીઝ કિલ મી મહેરબાની કરીને મને મારી નાખો આઈ હેવ નો રાઈટ ટુ લીવ

અહીંયા પાઠ પ્રમાણે આપણે દારૂણ અવસ્થા ગરીબાઈ જેને કદરૂપા આપણે આપણો ચહેરો સારો ના લાગતા હોય તો આપણે કેવા નિરાશ રહીએ કે હું આ જગતથી કંટાળી ગયો છું એવું કહેવા માગે છે વિદ્યાર્થી મિત્રો મને મારી નાખો અને મારી અવસ્થાનો આ જે આ જે ગંભીર અવસ્થા મારી છે એનો અંત લાવો નેક્સ્ટ પેરેગ્રાફ ધ વ્હાઇટ બર્ડ્સ લાફ્ટ એન્ડ શેડ આ જે સફેદ રંગના પક્ષીઓ સફેદ પક્ષીઓ લાફ્ટ હસ્યા એન્ડ શેડ અને બોલ્યા ઓ ડાર્લિંગ ઓ મારા વાલા હુ સેડ યુ હુ સેડ યુ આર અ ડકલિંગ કોણે કહ્યું કે તું બતકનું બચ્ચું છે યુ આર વન ઓફ અસ તું તો અમારામાંનું એક છે યુ આર એ લવલી લિટલ સ્વાન અને તું તો એક નાનકડો સોહામણો સુંદર હંસ છે એન્ડ ધેન ધ ડકલિંગ શો હિઝ ઓન રિફ્લેક્શન એનું પોતાનું પ્રતિબિંબ ઓન રિફ્લેક્શન ઇન ધ લેક અને બતકના બચ્ચાએ પોતાનું પ્રતિબિંબ તળાવમાં જોયું હી શો અ બ્યુટીફુલ સ્વાન ઇન ધ વોટર અને તે પાણીમાં એક સુંદર રાજહંસ જોયો એણે એક સરસ સોહામણો હંસ તેણે પાણીમાં જોયો લિટલ ચિલ્ડ્રન કેમ ટુ ધ લેક એઝ યુઝુઅલ

and the prettiest of them all smallest એટલે સૌથી નાનો અને prettiest એટલે ખૂબ જ સુંદર શું કહે છે આ બધા હંસોમાં સૌથી નાનો અને સૌથી સોહામણો સૌથી દેખાવડો સૌથી સુંદર દેખાય છે ધ ડક લિંગ હેપીનેસ વોઝ બાઉન્ડલેસ વેન હી હર્ડ ધીસ બાઉન્ડલેસ એન્ડલેસ અનંત જેને કહેવાય જેની કોઈ સીમા ના હોય તેવું જ્યારે બતકના બચ્ચાએ સાંભળ્યું ત્યારે તેના આનંદનો પાર ના રહ્યો હિઝ બેડ ડે સ્કેમ ટુ એન એન્ડ અને તેના જે ખરાબ દિવસો હતા એ પૂરા થયા એનો અંત આવ્યો હી વોઝન્ટ એન અગલી ડકલિંગ એની મોર અને હવે તે બતકનું બચ્ચું કદરૂપું હતું હી વોઝ એ સ્વાન તે એક હંસ હતો અ બ્યુટીફુલ વ્હાઇટ સ્વાન અને તે કહે સુંદર સફેદ હંસ હતો

અને ચોખ્ખા સરોવરમાં એ મોજથી રહેવા લાગ્યો એના મિત્રો સાથે ખુશથી રહેવા લાગ્યો અને એનો જે ભૂતકાળ હતો એ ભૂલી ગયો તો વિદ્યાર્થી મિત્રો તમને આ પાઠમાં ખ્યાલ આવ્યો હશે તો હું આશા રાખું છું કે તમે મારા વિડીયોને જરૂરથી જોશો એને લાઈક અને શેર કરશો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે સબસ્ક્રાઈબ કરશે ફરી મળીએ ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને ગુડ બાય